नमस्कार, स्वागत है तमाम विद्यार्थी मित्रों। आज वीडियो लेक्चर की अंदर आप सर्व विद्यार्थी मित्रों जानो छो कि हाल में जो महामारी है कोरोना, एनी असर खूब मोटा प्रमाण में है, वधी रही है। तो आप सर्व विद्यार्थी मित्रों ने विनंती है कि तमे बधा घरे रहो, सुरक्षित रहो, अने तमारू जे कंई पण कार्य छे ए कार्य सिवाय बने त्या सुधी बहार न निकलो, अने बहार निकलो त्यारे पण योग्य जे कंई तमारे जरूरी बाबत छे तो सावचेती साथे तमे एनी बहार निकलो, एवी तो आप सौने नम्र अपील छे। तो विद्यार्थी मित्रों, शुरू करिए आजनो आपणो विडियो लेक्चर। आज आप अभ्यास करवानो छे शॉर्ट नोट अने जे राइटिंग स्किल छे आपणी, एटले के तमारे पेरेग्राफ जे पूछाय छे ए पेरेग्राफनो आज आपणे अभ्यास करवानो छे। तो एनी अंदर आपणे सौथी पहेला जोईए तो अहीं तमने सूचना आपेली छे कि राइट पेरेग्राफ ऑन माय ड्रीम रोबोट, माय डियर रोबो, यू मे यूज दीस पॉइंट्स। तो तमे बधा जाणो छो कि आपणे जे अभ्यास कर्यो पाठ ध ह्यूमन रोबोट, तो ध ह्यूमन रोबोट जे पाठ छे એની અંદર આપણે જોયું હતું કે એ રામસિંહ 070 એની વિશે આપણે ચર્ચા કરી। તો આ પાઠની અંદરથી કદાચ તમને પરીક્ષાની અંદર એસે પૂછવો હોય, એટલે કે પેરેગ્રાફ પૂછવો હોય તો કયો પૂછી શકાય, તો અહીંયા જે આપણને સૂચનાની અંદર આપેલું છે કે માય ડ્રીમ રોબોટ, એટલે કે મારા સપનાનો રોબોટ, અથવા તો માય ડિયર રોબો, કે મારો વાલો રોબો। રોબો ઇટ મીન્સ કે અહીંયા આપણે જેવી રીતે કોઈ વ્યક્તિને એના નિકનેમ, એટલે કે તેનું હુલામણો નામ તરીકે બોલાવતા હોય, એ રીતે રોબોટને રોબો તરીકે ઉલ્લેખ કરેલો છે। યુ મે યુઝ ધીસ પોઈન્ટ્સ, કે અહીંયા આપેલા જે મુદ્દાઓ છે, પોઈન્ટ્સ છે, એનો ઉપયોગ તમે કરી શકો છો। કેવા મુદ્દા છે એ તમને કદાચ એસે પૂછાય, તો કેવા મુદ્દા તમને આપેલા હોય તો જોઈએ આપણે। અહીંયા પહેલો મુદ્દો છે નેમ, એટલે કે એ જે રોબોટ તમારો હોય, સપનાનો રોબોટ, માય ડ્રીમ રોબોટ, તો એને તમે શું નામ આપો। અપિયરન્સ, હિયર ધ વર્ડ અપિયરન્સ મીન્સ કે દેખાવ, એ જે રોબોટ છે એનો દેખાવ કેવો હોય, કેવો લાગતો હોય એ, બરાબર, એનો કલર, પછી જે કાંઈ એની વેરાયટીઝ છે, બરાબર, એ દેખાવ એનો કેવો હોય એની વિશે। સ્કિલ્સ, એટલે કે એનામાં આવડત કઈ કઈ હોય, કયું કયું કાર્ય તે કરી શકતો હોય, તો વિવિધ પ્રકારના તમારો જે ડ્રીમ રોબોટ છે તો એ ડ્રીમ રોબોટને આધારે તમે આ મુદ્દાની અંદર ઘણી બધી બાબત લખી શકો કે તમારો ડ્રીમ રોબોટ છે એ તમારા સ્કૂલનું જે કાં હોમવર્ક છે કરી શકતો હોય, તમને દરેક કાર્યમાં, ઘરના કાર્યમાં મદદ કરી શકતો હોય, તો ધીઝ આર ધ સ્કિલ્સ ધેટ યુ વોન્ટ ટુ હેવ ઇન યોર રોબોટ, કે જે તમારા રોબોટની અંદર આ પ્રકારની સ્કિલ્સ આવડત હોય એવું તમે ઈચ્છો, તો એ સ્કિલ્સવાળા મુદ્દામાં આવશે। પછી આવશે યુઝ, એટલે કે ઉપયોગ, કે એનો ઉપયોગ છે તમે કયા કયા કાર્યમાં એનો ઉપયોગ કરશો, એની વિશેની વાત પણ આવી શકે, એમાં એ પણ તમે એની અંદર લખી શકો કે તમે કયા કાર્યમાં એ રોબોટનો ઉપયોગ કરશો, જે તમારો ડ્રીમ રોબોટ છે, એટલે કે સપનાનો જે રોબોટ છે એની અંદર તમે શું શું, જેવી રીતે આપણે પાઠની અંદર જોયું હતું કે પ્રેમ ચોપડા છે એ રામસિંહ 070 ધ હ્યુમન રોબોટ જે હતો એનો ઉપયોગ ખરેખર જ્યારે એ
सुपर रोबोट प्लाजामांथी ए रोबोटनी खरीदी करीने लाव्यो हतो, त्यारे जे त्यानो सेल्समैन छे एणे एने जणाव्युं हतुं कि धीस रोबोट इज मेड फॉर हाउस वर्क अथवा तो हाउस होल्ड, बराबर के घरनू कार्य करवा माटे छे ए रोबोट बनावामां आवेल छे, जेम के कलेक्टिंग द ग्रोसरीज फ्रॉम द सुपर मार्केट, टेन्डिंग द न्यूज़ फ्रॉम द पेपर, बराबर टेन्डिंग द लोन अथवा कलेक्टिंग इन्फॉर्मेशन, बराबर आवी बधी जे कार्यो छे ए रोबोट करी शकतो हतो, एवुं सेल्समैने ने सूचन आपेलुं प्रेम चोपड़ाने। पण प्रेम चोपड़ाए एनो उपयोग छे ए अलग रीते ऊंधी रीते करेलो। तो अहींया जे यूज़नो मुद्दो छे एनी अंदर तमारे ज्यारे पेरेग्राफ लखवानो थाय तो पेरेग्राफनी अंदर तमे घणी बधी एवी बाबतो लखी शको કે જે તમે તમારા રોબોટ પાસે કાર્ય કરાવવા માગતા હો। એના પછી છે એઝ અ ફ્રેન્ડ, કે એક મિત્ર તરીકે તમને શું કામ લાગે છે, કેવા કાર્ય એ તમારા કરે છે, એક મિત્ર જેવું જે એક સંબંધ છે એ કેળવે છે, તો એની વાત। ફેસિલિટી એટલે કે સગવડતાઓ, એની અંદર બીજી કઈ એવી ફેસિલિટી હશે, બરાબર માત્ર ને માત્ર તમે જે કમાન્ડ્સ એને આપો અથવા તો જે કાર્ય માટે એને નિમવામાં આવ્યો છે એટલી જ બાબત કરશે કે બીજી અન્ય સગવડો પણ એ તમને કરી આપશે। તો ધીઝ આર ધ ફેસિલિટીઝ ધેટ યુ આર ટોકિંગ અબાઉટ ઇન ધીસ પેરેગ્રાફ। પછી છે માય કમ્ફર્ટ, તો માય કમ્ફર્ટનો જે મુદ્દો છે તેની અંદર તમને જે કંઈ પણ સહાયરૂપ થતો હોય રોબોટ, હાવ યુ ફીલ કમ્ફર્ટેબલ વિથ ધ રોબોટ, એની વિશે તમે લખી શકો। પછી છે સ્પેશિયલ ક્વોલિટીઝ, કે એનામાં વિશિષ્ટ લાક્ષણિકતાઓ કઈ છે, સ્પેશિયલ ક્વોલિટીઝ કઈ છે એની અંદર, એ વિશે પણ તમે એની અંદર લખી શકો। પછી માય પ્રાઇડ એટલે કે તમારું ગર્વ, પ્રાઇડ એટલે કે ગર્વ। તો આ બાબતને અનુસંધાને તમે રોબોટ છે તો તમારો ડ્રીમ રોબોટ છે એમાં કઈ કઈ ખાસિયતો હોવી જોઈએ, શું શું એની અંદર છે એ હોવું જોઈએ, એ તમે એમાં જણાવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમારે બાકી બુકમાં આ જે નિબંધ છે નિબંધ ઉતારવાનો છે, તમારી રીતના જો કાંઈ એમાં લખાણ વિશેષ લખવું હોય તો પણ તમે લખી શકો છો, કારણ કે એસે અથવા તો પેરેગ્રાફ રાઇટિંગ જેને આપણે કહીએ છીએ એ હંમેશાથી જ એક મૌલિકતાનો વિષય રહ્યો છે। તમે તમારી રીતના તમારું જે સ્વપ્નનો રોબોટ છે એની વિશે પણ એની અંદર લખી શકો છો, પણ આ બાકી નોટની અંદર આ મુદ્દા સૂચના અને એની સાથે જે તમારો એકચ્યુઅલ કન્ટેન્ટ ઓફ ધ પેરેગ્રાફ, કે જે પેરેગ્રાફ તમારે લખવાનો છે, એ બધી બાબત છે એ તમારે એની અંદર લખવાની રહેશે। અહીંયા એક નમૂનારૂપ તમને એક એસે છે પેરેગ્રાફ છે આપેલો છે, જોઈએ એને। તો એમાં સૌથી પહેલાં ટાઇટલ કયું લખશો તમે, તો કે માય ડ્રીમ રોબોટ અથવા તો માય ડિયર રોબો, આ બેમાંથી કોઈ પણ જે છે શીર્ષક હેઠળ તમે તમારું લખાણ છે તમારો મૌલિકતા છે એને તમે ન્યાય આપી શકો, એને શબ્દો દ્વારા છે એ સમજૂતી આપી શકો। જોઈએ આપણે આન્સર શું છે, તો કે આઈ હેવ ઓલવેઝ બીન ઇન્ટરેસ્ટેડ ઇન ટેકનોલોજી, કારણ કે રોબોટ છે એ આપણે જોઈએ છીએ સ્વાભાવિક છે કે ટેકનોલોજીની દેન છે, ટેકનોલોજીનો એમાં ઉપયોગ થયો છે મહત્તમ। તો આઈ હેવ ઓલવેઝ બીન ઇન્ટરેસ્ટેડ ઇન ટેકનોલોજી, કે મને હંમેશથી પહેલેથી જ જે છે ઇન્ટરેસ્ટ, અહીંયા ઇન્ટરેસ્ટેડ એટલે કે રસ હોવો, કે મને પહેલેથી જ ટેકનોલોજીમાં રસ હતો છે, બરાબર। હેવ એઝ બીન છે એ ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્રો, તો કે ચાલુ પૂર્ણ કાળ છે, તો એ ભૂતકાળમાં કોઈ ઘટના બની હતી તેની અસર વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા છે એવું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે ચાલુ પૂર્ણ કાળ વપરાય। તો અહીંયા આઈ હેવ ઓલવેઝ બીન ઇન્ટરેસ્ટેડ ઇન ટેકનોલોજી, કે મને હંમેશથી ટેકનોલોજીમાં રસ રહ્યો છે, એટલે પહેલાંય રસ હતો અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેશે। ટેકનોલોજી હેઝ મેડ અવર લાઈફ્સ સો સિમ્પલ એન્ડ સો ઇઝી,
तो बीजू जे वाक्य छे ए शू कहे छे तो के टेक्नोलॉजी नु महत्व समझावे छे के टेक्नोलॉजी हेज मेड अवर लाइव्स सो सीम्पल एंड सो इजी। सो वॉट इज द इम्पोर्टन्स ऑफ टेक्नोलॉजी के टेक्नोलॉजीए अपना जीवन बनाव्या छे मेड अवर लाइव्स सो सीम्पल एंड सो इजी के खूबज सरल अने खूबज सादा बनावी दीधा छे एकदम इजी एकदम सरल बनावी दीधा छे। I often think of a robot that would help me with all my work. Often એટલે વારંવાર ઘણીવાર કે I often think of a robot કે મેં ઘણીવાર વારંવાર છે એક રોબોટ વિશે વિચાર્યું that કે જે would help me with all my work કે જે હંમેશા મારા કાર્યમાં મને મદદ કરે વિથ ઓલ માય વર્ક એટલે દરેક કાર્યમાં કે મારા દરેક કાર્યની અંદર રોબોટ મને મદદરૂપ થાય એવું મેં વિચારેલું। માય ડ્રીમ રોબોટ આઈ વુડ નેમ હિમ મિત્ર અ ફ્રેન્ડ કે મારો જે સપનાનો રોબોટ છે એને હું શું નામ આપીશ તો કે મિત્ર અ ફ્રેન્ડ કે જે મિત્ર અથવા તો આપણે જેને ફ્રેન્ડ કહીએ ગુજરાતીમાં બરાબર ગુજરાતીમાં જેનો અર્થ થાય મિત્ર અને અંગ્રેજીમાં કહીએ ફ્રેન્ડ તો એ રીતના એ કે મારો જે સ્વપ્નનો રોબોટ છે એને હું નામ આપીશ મિત્ર। મિત્ર વુડ બી ઓફ મેટાલિક બ્લુ કલર કે મિત્ર છે મિત્ર નામનો રોબોટ જે છે એનો કલર કેવો હશે તો કે મેટાલિક બ્લુ કલર કે ધાતુમય વાદળી કલરનો એ રોબોટ હશે। તો આપણે શરૂઆતથી તે ક્યાં શરૂઆત ક્યાંથી શરૂઆત કરવાની ફરી એકવાર રિપીટ કરી લઈએ તો આઈ હેવ ઓલવેઝ બીન ઇન્ટરેસ્ટેડ ઇન ટેકનોલોજી ટેકનોલોજી હેઝ મેડ અવર લાઈવ્સ સો સિમ્પલ એન્ડ સો ઇઝી આઈ ઓફન થિંક ઓફ અ રોબોટ ધેટ વુડ હેલ્પ મી with all my work my dream robot I would name him mitra a friend mitra would be of metallic blue color કે આ રીતના તમે તમારા એસેની શરૂઆત છે શરૂઆતના પેરેગ્રાફની અંદર આ રીતની બાબતની ચર્ચા કરી શકીએ ત્યાંથી આગળ જોઈએ તો કે હી વુડ હેવ arms that could stretch for a long distance at least 2 feet હવે જો એમાં ક્વોલિટીસ એની વાત કરી હતી અત્યારે આગળનો મુદ્દામાં આપણે અપીયરન્સ જોઈ લીધું કે ભાઈ એનો દેખાવ કેવો છે પછી તો કે ક્વોલિટીસ અથવા તો ફેસિલિટી એમાં કઈ ખાસિયત હશે તો કે હી વુડ હેવ આર્મ્સ ધેટ કુડ સ્ટ્રેચ ફોર અ લોંગ ડિસ્ટન્સ કે એને એવા હાથ હોય that could stretch stretch એટલે ખેંચાવું stretch for a long distance કે લાંબા અંતર સુધી પોતાના હાથ છે લંબાવી શકે ખેંચી શકે at least 2 feet કે ઓછામાં ઓછા લગભગ 2 ફૂટ જેટલા પોતાના હાથ છે વધારે લાંબા કરી શકે મિત્ર would be programmed to do all the household work કે મિત્રને જે પ્રોગ્રામ એની અંદર ફિક્સ કરવામાં આવશે બરાબર વુડ બી પ્રોગ્રામ ટુ ડુ કે કાર્ય કરવા માટે ઓલ ધ હાઉસહોલ્ડ વર્ક કે ઘરના તમામ કાર્ય કરવા માટે એની અંદર પ્રોગ્રામ ફિક્સ કરવામાં આવે કેવા કેવા કાર્ય છે એ થઈ શકે અથવા એ રોબોટ છે એ કેવા કેવા કાર્ય કરી શકે તો કે ડસ્ટિંગ સ્વીપિંગ કુકિંગ washing clothes ironing repairing electrical and electronic appliances etc આટલા કાર્ય છે એ હાઉસહોલ્ડ એટલે કે ઘરના કાર્ય છે એ રોબોટ કરી શકતો હોય તો કયું કયું ડસ્ટિંગ બરાબર એટલે કે ધૂળ ને એ બધું સાફ કરવું સ્વીપિંગ તો કે સાફ સફાઈ કરવી કચરા પોતા કરવા
कूकिंग એટલે કે રસોઈ કરવી, વોશિંગ ક્લોથ્સ એટલે કે કપડાં ધોવાનું કાર્ય કરી શકે, આયરનિંગ એટલે ઇસ્ત્રીનું કામ કરી શકે, રિપેરિંગ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ કે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ એટલે કે સાધનો, પંખો છે, ટીવી છે, બીજી બધી જે ઇલેક્ટ્રોનિક અથવા ઇલેક્ટ્રિકલ જે બધા સાધનો છે તેને એ સારા કરી શકે, એમાં કાંઈ ખામી ક્ષતિ આવી ગઈ હોય તો એને સુધારી શકે. બરાબર, તો એ પ્રકારની એનામાં લાક્ષણિકતા હોવી જોઈએ. એક તો ઘરનું દરેક કાર્ય કરી શકતો હોવો જોઈએ, પ્લસ આ પ્રકારની એનામાં ખાસિયત હોવી જોઈએ, એટલે પછી આપણે કંઈ કરવાનું નહીં, બેઠા રહેવાનું, એકદમ ઓર્ડર કરવાના. બોલો કેમ, રોબોટ છે એ જાણે અલાદીનનો ચિરાગ હોય એની જેમ તમે જે કંઈ કમાન્ડ કરો એને ફોલો કર્યા કરે. તો આ જ રીતનું કાર્ય છે એ રોબોટ પાસે લેવાનું છે. ત્યારબાદ જોઈએ તો કે ઇન શોર્ટ મિત્ર વુડ બી માય બેસ્ટ ફ્રેન્ડ, કે મિત્ર છે એ મારો શ્રેષ્ઠ મિત્ર તરીકે પણ રહે. I would not have to depend on any outsider. I would not have to depend on any outsider for any work. કે મારે to depend એટલે ના પર આધારિત હોવું, on any outsider એટલે બહારનો વ્યક્તિ, for any work. કે મારે કોઈની ઉપર આધાર રાખવો પડે નહીં, બાહ્ય વ્યક્તિ પાસે કોઈની ઉપર આધાર રાખવો પડે નહીં કોઈ પણ કાર્ય માટે, એટલે કે કોઈ બીજા ઉપર આધારિત રહેવું નહીં. જો રોબોટ હોય તો એ દરેક કાર્ય છે આપણું કરી શકે, એ રીતની એની વિચારસરણી છે વ્યક્તિ જે લખી રહ્યા છે પોતાના ડ્રીમ રોબોટ વિશેની. સો મિત્ર વુડ ઓલ્સો ડૂ માય હોમવર્ક એન્ડ ચેક ઇટ એઝ વેલ. જો ખાસ અગત્યની તમારી માટે કામનું, તો કે મિત્ર વુડ ઓલ્સો ડૂ માય હોમવર્ક એન્ડ ચેક ઇટ એઝ વેલ, કે મિત્ર છે એ મારું હોમવર્ક કરી પણ શકે અને એને ચેક પણ કરી શકે, એટલે કે એનું હોમવર્ક જે લખવાનું કાર્ય છે એ કરી નાખે, લખી નાખે અને સાથે સાથે ચેક પણ કરી લે કે ભાઈ આમાં કંઈ ક્ષતિ, કંઈ ભૂલ ખામી રહી ગઈ નથી એ રીતે. તો આવું તો આપણે જોતું જ હોય, આવા પ્રકારનો રોબોટ બધા પાસે હોય, બધા વિદ્યાર્થીઓ પાસે હોય, એ વિદ્યાર્થીઓને અપેક્ષા એવું સપનું હોય કે ભાઈ આવું કાંક હોય તો પછી આપણે હોમવર્ક કરવું નહીં, આખો દી લખ્યા કરવું નહીં. તો આટલું સરસ જે છે એના વિચારો પોતે રજૂ કર્યા છે. ત્યાંથી આગળ જોઈએ આપણે તો કે હી વુડ હેલ્પ વિથ ઓલ માય સબ્જેક્ટ્સ, કે જે રોબોટ છે કે જેની અંદર ઘરના બધા કાર્યો કરવાની ક્ષમતા, પછી જે હોમવર્ક છે હોમવર્ક કરવાની ક્ષમતા, એ સિવાય તો કે હી વુડ હેલ્પ વિથ ઓલ માય સબ્જેક્ટ, એને પાછા બધા વિષયો છે એમાં મદદરૂપ થઈ શકે એ પ્રકારનો રોબોટ હોવો જોઈએ. એવું નહીં ખાલી ગણિત જ આવડતું હોય રોબોટને, એવું નહીં કે ખાલી અંગ્રેજી જ આવડતું હોય, એવું નહીં કે ખાલી ગુજરાતી જ આવડતું હોય, દરેક સબ્જેક્ટ એટલે કે દરેક વિષયની અંદર છે પારંગત હોય એવો રોબોટ છે, અથવા તો એમાં મદદરૂપ થઈ શકે એ પ્રકારનો ડ્રીમ રોબોટ. ત્યારબાદ તો કે હી વુડ બી એબલ ટુ સોલ્વ ઓલ માય ડિફિકલ્ટીસ ટુ, તો એની સાથે સાથે બીજું શું કાર્ય કરી શકતો હોવો જોઈએ, તો કે હી વુડ બી એબલ ટુ સોલ્વ ઓલ માય ડિફિકલ્ટીસ ટુ, કે સાથે સાથે મારી બીજી અન્ય મુશ્કેલીઓ પણ એને ઉકેલ લાવી શકે. ટુ સોલ્વ એટલે ઉકેલ લાવો, તો એનો પણ એ ઉકેલ લાવી શકતો હોવો જોઈએ, કારણ કે જીવનમાં ખાલી ભણવાનું જ નથી, એ સિવાય બીજી પણ ઘણી તકલીફો આવતી હોય કે ભાઈ કોકની સાથે ઝઘડો થયો હોય, કોકની સાથે બોલવાનું થયું હોય. બરાબર, તો આ બધી જે ડિફિકલ્ટીસ છે ઘરેથી છે, કોઈ કાર્ય સોંપવું હોય, તો ધીઝ આર ધ ડિફિકલ્ટીસ ધેટ યુ હેવ ટુ ફેસ ઇન યોર સ્ટુડન્ટ લાઈફ, તો એ બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાં એનો ઉકેલ લાવી શકે. કંઈક મૂંઝવણ હોય, કંઈ તકલીફ હોય તો એનો ઉકેલ લાવી શકતો હોવો જોઈએ.
माई ड्रीम रोबोट मित्रा वुड ऑल्सो प्ले माई फेवरेट गेम्स विथ मी, અને સાથે સાથે તો કે માય ડ્રીમ રોબોટ, મારો સ્વપ્નનો રોબોટ મિત્ર વુડ ઓલ્સો પ્લે, તે રમતો પણ રમતો હોય, માય ફેવરેટ ગેમ્સ મારી પસંદગીની જે કંઈ રમતો છે, વિથ મી એટલે કે મારી સાથે, મારી પસંદગીની રમતો મારી સાથે રમી શકતો હોવો જોઈએ, એ પણ એને રમતા આવડવું જોઈએ, ઓલરાઉન્ડર હોવો જોઈએ રોબોટ. હી વુડ ટેક કેર of all my needs and comfort. He would take care એટલે ધ્યાન રાખવું. He would take care of all my needs, કે એને મારી બધી જ જરૂરિયાતોનું ધ્યાન હોવું જોઈએ, એને ખબર હોવી જોઈએ કે મારી કઈ કઈ જરૂરિયાતો છે. એન્ડ કમ્ફર્ટ, અને મને શેમાં મજા આવે છે, બરાબર, એ બધી બાબતનું એને ધ્યાન હોવું જોઈએ. બટ વન સ્પેશિયલ ક્વોલિટી, જો આપણે વાત કરી હતી જ્યારે મુદ્દા જોતા હતા ત્યારે, કે એક સ્પેશિયલ ક્વોલિટી છે એની અંદર હોવી જોઈએ, તો શું છે? તો કે બટ વન સ્પેશિયલ ક્વોલિટી મિત્રા વુડ હેવ ઇઝ, કે એક સ્પેશિયલ, એક વિશિષ્ટ પ્રકારની એનામાં આવડત હોવી જોઈએ, એ છે કે ઇમોશન્સ એન્ડ ફિલિંગ. ઇમોશન્સ એટલે તો કે ઇમોશન્સ એન્ડ ફિલિંગ, આ બંને શબ્દનો અર્થ છે લાગણીઓ, હાવભાવ જે છે, બરાબર, એનામાં હાવભાવય હોવા જોઈએ અને લાગણી પણ હોવી જોઈએ. રોબોટ છે લાગણીશીલ હોવો જોઈએ, એને બધી જ ગુસ્સો, પ્રેમ, કરુણા, બરાબર, દયા, આ બધા જ ભાવો છે, એ લાગણીઓ છે, એનો અહેસાસ થવો જોઈએ, એનો અનુભવ થવો જોઈએ, અન્યને અનુભવ કરાવી શકતો હોવો જોઈએ. આ પ્રકારની સ્પેશિયલ ક્વોલિટી એનામાં હોવી જોઈએ. હી વુડ નોટ જસ્ટ બી અ મશીન, કે તે માત્ર મશીન નહીં હોય. હિ વુડ નોટ જસ્ટ બી અ મશીન, બટ અ મશીન વિથ અ હાર્ટ. બીજી ખાસિયત શું છે? તો કે એ મશીનની સાથે એનામાં શું હશે? હૃદય પણ હોવું જોઈએ, એટલે તો જ તે કરુણાશીલ થઈ શકે, તો જ તે એ અન્ય વ્યક્તિ સાથે છે લાગણી સાથે બંધાઈ શકે. મિત્ર વુડ બી માય પ્રાઇડ, કે મિત્ર છે એ મારું ગર્વ જ, અથવા તો ગર્વ રહી શકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એસે છે, પેરેગ્રાફ રાઇટિંગ છે, એ તમે લખી શકો. જોઈએ હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે, તો કે શોર્ટ નોટ આપણે અત્યારે ઉપર જોયું, એની અંદર આપણે નિબંધ જોયો હતો. હવે જોઈએ કે આ પાઠની અંદરથી તમને કેવી શોર્ટ નોટ છે એ પૂછાઈ શકે. તો સૌથી પહેલી જે શોર્ટ નોટ છે એ છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે શોર્ટ નોટ છે એ પાકી કરવાની હોય છે, કે જેના આધારે તમે શોર્ટ નોટ છે એ લખી શકો, પરીક્ષાની અંદર તમને પૂછાય, બરાબર, ત્યારે તમે એને ન્યાય આપી શકો. તો રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, એમાં મુદ્દા તમને કેવા આપ્યા હોય? તો અહીંયા આપ્યા છે તમને કાઉન્સમાં. એક તો મુદ્દા છે, આપણે જાણીએ છીએ કે બે રીતે પૂછી શકાય, એક તો એમને પોઈન્ટ સ્વરૂપે, અથવા તો બીજું છે એ પ્રશ્ન સ્વરૂપે પૂછી શકાય. જોઈએ પહેલો મુદ્દો શું છે, તો કે વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ, કે રામસિંગ રોબોટ છે એનો કલર કેવો હતો. પછી વોટ કુડ હી ડૂ, તે શું કાર્ય કરી શકતો હતો. વિચ વર ધ થ્રી પ્રિન્સિપલ્સ ધેટ વર ઇનબિલ્ટ ઇન હિઝ સિસ્ટમ, કે કયા એવા ત્રણ સિદ્ધાંતો હતા કે જે એની અંદર પહેલેથી જ એની સિસ્ટમની અંદર હતા. વોઝ હી થરલી એફિશિયન્ટ, કે શું તે ખૂબ જ કાર્યક્ષમ હતો. હાઉ, કેવી રીતે. વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપડા, સ્ટીલ એટલે કે ચોરવું, તેણે છે એ પ્રેમ ચોપડા માટે શું ચોર્યું હતું, શેની ચોરી કરી હતી. વેન વોઝ હી કોટ, વોટ હેપન ઇન ધ એન્ડ, કે સોરી, વેન વોઝ હી કોટ, કે તે ક્યારે પકડાયો. અને વોટ હેપન ઇન ધ એન્ડ, અને અંતે શું થયું. તો આ રીતની શોર્ટ નોટ છે એ તમારે પૂછાઈ શકે. તો એ શોર્ટ નોટનો જવાબ તમે કેવી રીતે લખશો?
તો કે અહીંયા જે તમને પ્રશ્ન મુદ્દા સ્વરૂપે આપ્યા હોય એ મુદ્દાનો તમે વારંવાર છે એ એક પછી એક જવાબ આપતા જાઓ તો પણ તમારી શોર્ટ નોટ તૈયાર થતી જાય, અથવા તો તમે સિક્વન્સની અંદર યાદ રાખી લો રામસિંહ રોબોટની બધી વિગત, તો એ રીતે પણ લખી શકો તમે. જોઈએ આપણે હવે એનો જવાબ કેવી રીતે લખી શકાય. તો રામસિંહ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. સૌથી પહેલો પ્રશ્ન હતો ને કે ભાઈ કલર ઓફ ધ રોબોટ, તો એનો કલર કયો હતો? તો કે રામસિંહ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ, કે એ ધાતુમય વાદળી કલરનો રંગ છે એ ધરાવતો રોબોટ છે, રામસિંહ છે, સોરી રોબોટ હતો. હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, કે એની જે રચના કરવામાં આવી હતી અથવા તો એના કાર્ય શું, તો કે હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, કે એના જે કાર્યો છે અથવા તો એ કાર્ય છે એ હાઉસહોલ્ડ એટલે કે ઘરના દરેક કાર્ય છે એ કરી શકે. ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ, અરેન્જિંગ એટલે કે ગોઠવણ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, કે સુપર માર્કેટની અંદરથી બધી વસ્તુઓ, ગ્રોસરીઝ એટલે કરિયાણું અને બીજી અન્ય વસ્તુઓ, તો એની એ ખરીદી કરી શકે. ટેન્ડિંગ ધ લોન્સ, કે ઘાસ છે ઘાસ કાપવાનું કાર્ય, ટેન્ડિંગ ધ લોન. મેઇલિંગ લેટર્સ એટલે કે પત્ર વ્યવહાર કરવો, પત્ર છે એ મોકલવા. રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, કે ટીવીના જે કંઈ પ્રોગ્રામ છે, સિરિયલ છે, મૂવી છે, એની વિશે લગતી બાબત. સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર, કે છાપામાંથી અગત્યના સમાચારો છે એને પસંદ કરી દેવા, એને ચૂંટવા, બરાબર. આવું બધું કાર્ય છે એ રામસિંહ રોબોટ કરતો હતો. ધીઝ આર ધ ફંક્શન ઓફ રામસિંહ, કેવા ફંક્શન એના હતા. પછી હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ્સ, એના પછીની તે બાબત આપણે જોઈ હતી કે રામસિંહ રોબોટ છે એની અંદર કયા ત્રણ પ્રિન્સિપલ એટલે કે કયા ત્રણ સિદ્ધાંતો હશે. તો કયા છે ત્રણ સિદ્ધાંતો? કે હી હેડ એન ઇનબિલ્ટ ઓફ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ, એની અંદર પહેલેથી જ ત્રણ સિદ્ધાંતો છે દાખલ કરેલા હશે. ધીઝ આર ઓલ્સો ધ પ્રિન્સિપલ્સ ધેટ ફોલોડ બાય ઓલ ધ રોબોટિક્સ, બરાબર. રોબોટિક્સના પણ આ જ સિદ્ધાંતો ઉપર છે રોબોટિક્સ કાર્ય કરે, એટલે કે દરેક રોબોટ છે કાર્ય કરતું હોય. કયા છે ત્રણ સિદ્ધાંતો? ખાસ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો, એટલે ધ્યાન દઈને યાદ રાખજો, કારણ કે આ ત્રણ જે સિદ્ધાંતો છે તમારે દરેક શોર્ટ નોટની અંદર તમે લખી શકો છો. અને જો કદાચ દરેક શોર્ટ નોટની અંદર ન લખાય તો તમને એ પ્રશ્ન સ્વરૂપે પણ પૂછી શકાય કે રામસિંહ રોબોટ છે કયા સિદ્ધાંતો ઉપર કાર્ય કરતો હતો. તો સૌથી પહેલો અને અગત્યનો જે સિદ્ધાંત છે કયો છે? તો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ છે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો જે પ્રિન્સિપલ છે, સિદ્ધાંત છે, તો કે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, કે રોબોટ છે એ અન્ય લોકોને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, રોબોટ છે એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. રામસિંહ 070 વોઝ થરલી એફિશિયન્ટ, રામસિંહ 070 જે છે એ ખૂબ જ કાર્યક્ષમ છે, કાર્યક્ષમ હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી, કે માત્ર કાર્યક્ષમ નહીં પણ એની સાથે સાથે ખૂબ જ ઝડપી, ટ્રેમેન્ડસ એટલે કે અતિશય, ખૂબ જ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી. એક્યુરસી એટલે ચોકસાઈ, કે એનામાં ખૂબ જ સારી એવી ઝડપ અને ચોકસાઈ સાથે પાછો કાર્ય કરતો હોય. ખૂબ જ કાર્યક્ષમ તો ખરો, પણ એ પણ બધું કાર્ય છે કેવી રીતે કરતો હોય? તો કે ખૂબ જ ઝડપથી અને ચોકસાઈ સાથે. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપડા, હિઝ માસ્ટર.
કે પ્રોમ ચોપડા માટે એણે શું ચોર્યું હતું એવો આપણે મુદ્દો જોયો હતો. તો હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, કે કિંમતી ઝવેરાતો, ઓર્નામેન્ટ્સ ઘરેણા, એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી રત્નો, ફોર પ્રેમ ચોપડા હિઝ માસ્ટર, કે પ્રેમ ચોપડા જેનો માલિક છે એની માટે આવડા બધા કિંમતી રત્નો, હીરા, ઝવેરાત, બરાબર, આ બધાની ચોરી એણે કરી હતી. એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રેશિયસ જેમ્સ, અને અંતે તે કિંમતી રત્નો ચોરતો ઝડપાઈ ગયો. વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, રામસિંગ ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલ અ લાય, હર્ટ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેથફુલ, કે રામસિંગ છે એ પોતાની જાતને તોડી પાડવાનું, પોતાની જાતને નુકસાન કરવાનું એણે વધારે પસંદ કર્યું. રાધર ધેન, ને બદલે, ટેલ અ લાય, કે ખોટું બોલવું, હર્ટ હ્યુમન બિંગ, કે માણસોને, અન્ય માણસોને નુકસાન પહોંચાડવું, ઓર બીકમ અનફેથફુલ, અથવા તો વફાદારી ચૂકવી, બરાબર, પોતે વફાદાર છે એ ન રહેવું, એના કરતાં એણે વધારે શું પસંદ કર્યું તો કે પોતાની જાતને તોડી પાડવાનું એ નક્કી કર્યું. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે એના જે ત્રણ સિદ્ધાંતો છે, જો એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન ન કરે અથવા બધી માહિતી કહી દે, તો પહેલો જે પ્રિન્સિપલ છે, ધ રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે, એનો ભંગ થાય. પછી તો કે અન્ય લોકોને જોઈ માહિતી ન કહે તો અન્ય લોકોને નુકસાન થાય એમ હતું, એટલે બીજો સિદ્ધાંતની અવગણના થાય, તૂટે બીજો સિદ્ધાંત, કે ધ રોબર્ટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એટલે કે અન્ય લોકોને નુકસાન ન પહોંચાડે. પણ અંતે જે ત્રીજો નિયમ છે એનો તો ભંગ અહીંયા આમ જુઓ તો થાય જ છે, પણ એની અંદર એની જે લોયલ્ટી છે, એટલે કે એની જે વફાદારી છે, બરાબર, ઓનેસ્ટી છે, એની પ્રામાણિકતા છે, એમાં જળવાઈ રહે, એટલા માટે રોબોટે છે અંતે શું નક્કી કર્યું તો કે પોતાની જાતને તોડી પાડવી, પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી, બરાબર, રાધર ધેન ટુ ટેલ અ લાય, હર્ટ હ્યુમન બિંગ ઓર બીકમ અનફેથફુલ, કે પોતે અનફેથફુલ, બેવફાદાર થાય, પોતે અન્યને નુકસાન પહોંચાડે અથવા તો પોતાના માલિકની આજ્ઞાનું અવગણના કરે, એની કરતાં એણે પોતે, એટલે ટેલ લાય એટલે કે ખોટું બોલવું, તો ખોટું બોલવું એના કરતાં એણે પોતાની જાતને તોડી પાડી. તો આ રીતે રામસિંગનો જે છે અંત આવ્યો. આખો જે રામસિંગ રોબોટ, ધ હ્યુમન રોબોટ છે, રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, એની વિશે તમે શોર્ટ નોટ છે એ લખી શકો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ સારી રીતના શોર્ટ નોટ અને પેરેગ્રાફ રાઇટિંગ, તો એ પેરેગ્રાફ છે સમજવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ વિડીયોની અંદર છે એ આપણે એને લગતા બીજી જે બાબતો છે એનો પણ અભ્યાસ કરીશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રો, સ્ટે સેફ, સ્ટે હોમ.